अभी मैं योगेश सर से रिक्वेस्ट करूंगी, वो अपने विचार प्रस्तुत करें। भारत में बनेली आ एंजीन ने भारत में बनेली आ ट्रेन जारे आपने वापरवा जी रहा छे तो आपना माटे गौरव नो विषय छे। એટલે આપણે બધા એક સાથે બેસું, ભારત માતાજી, ભારત માતાજી, આણંદ લોકસભા સાંસદ આદરણીય મુકેશભાઈ, પાર્ટીના સૌ સંગઠનના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર તથા આણંદની લોકપ્રિય પ્રજા, આપણા માટે આનંદનો વિષય એટલા માટે છે કે આદરણીય સાંસદ મુકેશભાઈના ઘણા સમયથી પ્રયત્નો હતા ખંભાત મેમો ટ્રેન જે પોણા બે કલાક થાય છે એનો સમય ઘટતો જાય, ખૂબ ખંભાતથી છે આણંદ સુધી અને ખાસ કરીને વિદ્યાનગર જીઆઈડીસીમાં જયારે આપણા ભાઈઓ બહેનો નોકરી ધંધાથી આવતા હોય ત્યારે એક એક મિનિટ કિંમતી હોય છે, સાંજે માણસ થાકી ગયો હોય અને એને જયારે ઘેર પહોંચવાની ઉતાવળ હોય તો ચોક્કસપણે આવી સુપરફાસ્ટ એન્જિનને જેમ આપણે ડીઆરએમ સાહેબે કહ્યું કે એમાં એવી પણ સસ્પેન્શન ને બ્રેકો મૂકી છે કે જેને લીધે તમને ગાડીમાં બેઠા એવો અનુભવ થશે, તો એના માટે પણ ડીઆરએમ સાહેબને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે સાહેબે અમને બતાવ્યું કે ટ્રેનની અંદર સીસી કેમેરા મૂકવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા ટ્રેનમાં હોવા એક સિક્યોરિટીની દ્રષ્ટિએ બહુ આગવું ફીચર છે, જેના લીધે આપણી આણંદ જિલ્લાની ખંભાતથી આવતી જતી બહેનો અંદર ટ્રાવેલિંગ કરવા વાળા સૌ પેસેન્જરોને માટે એક સેફ્ટીનું ફીચર ઉભેલું છે, એના માટે પણ એમને આપણે ધન્યવાદ કહીએ છીએ। બધું આગળ આપણે બધા ટ્રેનમાં બેસીને સફર કરી છે એટલે બધું ન કહેતા અસ્તુ ભારત માતાની જય। થેન્ક યુ સર। અભી મેં એમપી સર સે રિક્વેસ્ટ કરૂંગી કે વે અપને વિચાર પ્રસ્તુત કરે। नमस्कार। भारत माता की जय। भारत माता की जय। आज आणंद थी खंभात सुधी इलेक्ट्रिक एंजिन थी जती ट्रेन ना आ उद्घाटन प्रसंग में आप सौनी वच्चे उपस्थित अपना आणंद विधानसभा ना अने जेमना चूंटाया पछी आणंद विधानसभा में घणा बधा विकासना कामो अने अत्यार सुधी जे न थयेला कामो ખૂબ ઝડપથી મારી સાથે રહી અને સરકારમાં રજૂઆત કરવાથી ઘણા બધા વિકાસના કામો આપણે ચાલુ કરી રહ્યા છે। એ જ રીતે આ જે પ્રશ્ન એક પેન્ડિંગ હતો કે ખંભાત સુધી આપણી ઇલેક્ટ્રિક લાઇન નખાય, પરંતુ આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં આ પ્રશ્ન મૂકવાથી એનો તાત્કાલિક અમલ થયો। આજના કાર્યક્રમમાં આપણા યોગેશભાઈ પટેલ, ડીઆરએમ જીતેન્દ્રસિંહ, ડેપ્યુટી ડીઆરએમ અને વડોદરા ડિવિઝનના સૌ પદાધિકારી, આણંદ રેલવે સ્ટેશનના મેનેજર શ્રી, રેલવે સ્ટેશનના સૌ પદાધિકારી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સૌ પદાધિકારી, આણંદ શહેરના સંગઠનના સૌ પદાધિકારી અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને નમન કરું છું। આપ સૌ જાણો છો કે 2019 થી જયારે સાંસદ તરીકે ચૂંટાઈને જે પણ આણંદ જિલ્લાના વિકાસના કામો હતા એ વિકાસના કામમાં રેલવેમાં પણ ખૂબ અગત્યના કામો હતા અને રેલવે
આપણી ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી જોડે પણ ઘણી બધી મીટિંગો કરી અને આનો પ્રશ્નનો પણ નિરાકરણ લાવ્યા છે. આ ટ્રેનમાં અમને યોગેશભાઈ અને ડીઆરએમે હમણાં વિઝિટ કરી, જે એન્જિનની આપણા ડ્રાઈવર બેસે એની કેબિન પણ એસી રાખવામાં આવેલી, કારણ કે એમને કોઈ તકલીફ ના પડે. આ ભારત દેશમાં બનેલું એન્જિન છે, ભારત દેશમાં આ ડબ્બા બનેલા છે અને ભારતીય ડબ્બામાં પણ જે રીતની સગવડ જોવે ટેકનોલોજી પ્રમાણેની એ પૂરી સગવડ આ ટ્રેનમાં મૂકવામાં આવી છે. આદરણીય પ્રધાનમંત્રીજી, જે રીતનો દેશ વિકસિત થાય છે એ રીતની દરેક સુવિધા દરેક પ્રવાસીને મળે, એ રેલવે સ્ટેશનમાં હોય કે ડબ્બામાં હોય કે બસ સ્ટેશનમાં હોય કે બસમાં હોય, એ રીતની સુવિધા આખા ભારત જિલ્લામાં જયારે કરતા હોય ત્યારે આણંદ જિલ્લો પાછળ ના રહે એ માટેના પ્રયત્નો એક સાંસદ તરીકે મારી જવાબદારીમાં આવતા રેલવે અને રેલવે ડિપાર્ટમેન્ટમાં મૂકતા ઘણી બધી સુવિધાઓ આપણને મળી રહી છે. આ ટ્રેન લગભગ 5 વખત અપડાઉન એટલે 10 વખત અહીંયાથી જશે અને આવશે એટલે 1 અપડાઉન એ રીતનું 5 વખત કરશે અને આ રીતની ટ્રેનો 2 મૂકવામાં આવી છે. આપણા આણંદ થી ખંભાત જશે અને ખંભાત થી અહીંયા આવશે. બધા જ રેલવે સ્ટેશનો ઉપર જે રીતના નોર્મ છે, જેટલા અત્યારે ડીઝલ એન્જિન જે ચાલતી હતી ત્યાં આગળ દરેક રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. આનું કે સમય બચશે અને ડીઝલ એન્જિન થી જે પોલ્યુશન થતું હતું એ પોલ્યુશન આપણું અહીંયા જે થતું હતું એ અટકી જશે. ખાસ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ભારત જિલ્લામાં અને ભારતના દરેક જિલ્લામાં આ રીતની ટ્રેનો ઇલેક્ટ્રિક ટ્રેનો કરી રહ્યા છે, એનાથી પોલ્યુશનની પણ જે બચત થશે, પોલ્યુશન નહીં બગડે અને ઇલેક્ટ્રિસિટી પણ આપણી જે છે ઇલેક્ટ્રિસિટીમાં નવું સંશોધન કરી અને જયારે આ ટ્રેનને બ્રેક મારીએ તો જે ઇલેક્ટ્રિસિટી વધારે વપરાતી હતી એને બદલે આમાં એ રીતની સગવડ કરવામાં આવી છે, એમાં મોડિફિકેશન કરવામાં આવ્યું છે કે જયારે પણ બ્રેક મારીએ ત્યારે એનું લીક થાય એ રીતની પ્રોવિઝન પણ આપણા વૈજ્ઞાનિકોએ, આપણા સાયન્ટિસ્ટોએ, ભારતના સાયન્ટિસ્ટોએ આ રીતનું પ્રોવિઝન પણ કરવામાં આવ્યું છે. એમને પણ અભિનંદન આપીશ અને આપણા મંત્રી શ્રી, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ટેકનોલોજી ભારત દેશમાં કોઈ પણ ક્ષેત્રમાં લાવી રહ્યા છે એની આપણને સૌને જાણકારી પણ છે. ખૂબ ખૂબ અભિનંદન આપણા રેલ મંત્રી. નગીન ભાઈ નગીન
મસાલો જ કહે છે ને.